મોરબીમાં બિસ્મા રસ્તામાં મહિલા ચાલકો પડ્યા લાકી પ્લોટ નજીક રોડ પર ખાડાના કારણે અકસ્માત થયો. મોપેડ સવાર મહિલાઓ ખાડાના કારણે રોડ પર પડી. વાહન પર સવાર ત્રણ મહિલા રોડ પર પટકાઈ. ભરાયેલા પાણીના કારણે ખાડો દેખાઈ ન શકતા ઘટના બની. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મહિલાઓ જઈ રહી છે પરંતુ ખાડો ધ્યાને ન આવતા મહિલાઓ નીચે પટકાઈ હતી. મોરબીમાં જાણે કે પોલીસની પકડ, ગુનેગારો પર ઢીલી પડી ગઈ છે. જિલ્લાના અલગ અલગ ત્રણ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ત્રણ અલગ અલગ બનાવોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મોરબીના જેત પર રોડ પર ગોકુળધામ એપાર્ટમેન્ટમાં બુકાનીધારી તસ્કરો ફ્લેટના ફંગોળાતા, દરવાજા પર ફંગોળાતા સીસીટીવીમાં કેદ થયા છે. બીજી ઘટના વાંકાનેરના ઢુવા નજીક ડીઝલ ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. બુકાનીધારી તસ્કરો ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી ફરાર થતા કેમેરામાં કેદ થયા. ત્રીજી ઘટના મોરબીમાં આવેલ વહોરા સમાજના પવિત્ર ધામમાં ચોરીની છે. મોલાઈ રાજા સાહેબ દરગાહમાં પણ ચોરીનો બનાવ બન્યો. અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે દરગાહમાં ઘૂસી પરચૂરણ ભરેલ પેટી ચોરી કરી. દરગાહમાંથી ચોરી તોડવાનો પ્રયાસ કરતા પણ નજરે પડ્યા. હવે પરસેવો છૂટી જાય જતા જ પોલીસ કામગીરી શરૂ કરી છે. પોલીસે તપાસ પણ હવે હાથ ધરી છે. ભારે વરસાદ બાદ કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. રામનગર વિસ્તારમાંથી આ કેસ મળી આવ્યો છે. અલગ અલગ વિસ્તારમાં કોલેરાના છ કેસ મળ્યા. થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં કોલેરાના બે કેસ મળી આવ્યા હતા. રામનગરની આજુબાજુના વિસ્તારમાં 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં આગામી 5 ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો, લારી, ગલ્લા, બરફના કારખાના, ગુલ્ફીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો છે તેવો કર્યો છે. રાજકોટ શહેરના જે છે રામનગર વિસ્તારમાં વધુ એક કોલેરાનો કેસ આવ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં જે છે રાજકોટ શહેરમાં 6 જેટલા કોલેરાના કેસ નોંધાઈ ચુક્યા છે. આ વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ વિસ્તાર છે ત્યાં મહિલા છે, આ મહિલાને જે છે કોલેરાનો કેસ આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવતા વિસ્તારમાં જે છે દુકાનો હોય છે ખાણીપીણીની દુકાનો, તે પણ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. જે રીતના વાત કરવામાં આવતો જે છે છેલ્લા થોડા દિવસ જે રાજકોટ શહેરમાં એક બાદ એક કેસ આવી રહ્યા છે, તો બીજી તરફ આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. રાજકોટ શહેર છે શહેરમાં અનેક કેસ આવી રહ્યા છે, તો બીજી તરફ જે છે પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને આ પાણીના સેમ્પલનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.